सावली में महेंद्र भाई जसभाई इनामदार ट्रस्ट की ओर से सर्वज्ञाति निःशुल्क समूह विवाह का आज आयोजन किया गया, जिसके तहत गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल और कई राजनीतिक अग्रणी नवविवाहित जोड़ों को आशीर्वाद देने के लिए पहुंचे। सावली के विधायक केतन इनामदार के स्वर्गीय पिताजी के नाम पर ट्रस्ट कार्यरत है। दरअसल महेंद्र भाई जसभाई ट्रस्ट की ओर से हर साल समूह विवाह का आयोजन सावली में करवाया जाता है। ऐसे में इस साल इस ट्रस्ट की ओर से 7वें समूह विवाह के कार्यक्रम को आयोजित करवाया गया था। आपको बता दें कि समूह विवाह के इस कार्यक्रम के तहत गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल, मंत्रिमंडल के सदस्य जीतूभाई वाघाणी, राज्य मंत्री मनीषाबेन वकील, निमिषाबेन सुथार, सांसद रंजनबेन भट्ट, मेयर के यू रोकड़िया, जिला पंचायत के प्रमुख अशोक भाई पटेल समेत के कई पदाधिकारी उपस्थित रहे थे और इन राजनीतिक अग्रणियों की उपस्थिति में इस समूह विवाह के तहत कई जोड़े विवाह के बंधन में बंधे। वैसे आपको ये भी बता दें कि इस मौके पर पदाधिकारियों की उपस्थिति में ट्रस्ट की ओर से अनुदानित सुकन्या समृद्धि योजना की 1000 बच्चियों में से 10 बच्चियों में पासबुक का वितरण किया गया और इसके साथ ही विधायक केतन इनामदार को वर्ल्ड बुक ऑफ रिकॉर्ड लंदन की ओर से जो सर्टिफिकेट ऑफ कमिटमेंट दिया गया है वो भी इस मौके पर पदाधिकारियों के हाथों विधायक केतन इनामदार को मुहैया करवाया गया। मैं कहूँ कि आज प्रसंग परम पूज्य स्वामी जी गिभीनाथ दादा जगदीश गिरी बाप जी ने असीम कृपाथी थयो छे। आ 591 नवयुगल दंपतिए जारे मारा स्वर्गस्थ पिता श्री महेंद्र भाई जसभाई इनामदारना जन्मदिवस निमित्ते आ मोटो विराट विनामूल्य समूह लग्न महोत्सव थयो छे, त्यारे आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहेब, यशस्वी अध्यक्ष भारतीय जनता पार्टीना अमारा सौना मार्गदर्शक सी आर पाटिल साहेब, मारा माननीय मंत्री श्रीओ जीतूभाई वाघाणी साहेब, निमिषाबेन सुथार, मनीषाबेन वकील, ભાર્ગવભાઈ ભટ્ટ, મેયર શ્રી વડોદરા કેરુભાઈ રોકડિયા, શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ, મારા સાંસદ મારી મોટીબેન રંજનબેન ભટ્ટ અને અન્ય મહાનુભાવો જે આ પ્રસંગને મારો દીપાવ્યો, સાથે સાથે અહીંયા આગળ સાવલી વડોદરા તાલુકો કે વડોદરા જિલ્લો નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી લોકો જ્યારે અહીંયા આગળ મારા આમંત્રણને મારા પરિવારના આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ પ્રસંગને મારા ત્યાંના જે યુવાનોને જે વડીલોએ છેલ્લા કેટલાય દિવસથી રાત દિવસ પોતે ઉજાગરા કરી અને એના અથાગ મહેનતથી આ પ્રસંગ જ્યારે સફળ નીવડ્યો છે ત્યારે હું કહું કે અમારા પરમ પૂજ્ય સ્વામીજીનું એક શ્લોક છે, સત્ય સંકલ્પનો દાતા ભગવાન, તમારો સંકલ્પ સાચો હશે તો તમારો ઉપરવારો તમારો એને પાર પાડશે, આ સાર્થક થાય છે। આપ જોઈ શકો છો કે લાખોની જન્મેદની હોય તો પણ આટલી શાંતિથી સારો પ્રસંગ થાય છે। મારી 591 નવયુગલ દંપતી એટલે મારી દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલાં પાડે છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા એમને ખરેખર એમના જીવનમાં સુખ સમૃદ્ધિમય આપે અને કોઈ પણ જીવનની અંદર વિઘ્ન ના આવે એવું એમને હું પ્રાર્થના કરું છું। મીડિયાના મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા પધારેલ સૌનો હું આભાર માનું છું। આજનો પ્રસંગ એક પિતાના જન્મદિન નિમિત્તે સામાજિક દાયિત્વ કેવું સારી રીતે નિભાવી શકાય, પિતાના સંસ્કાર પુત્ર કેવી રીતે ઉજાગર કરી શકે એનો આ ઉત્તમ ઉદાહરણ છે। સાથે સાથે કેતનભાઈ એક ધારાસભ્ય તરીકે પણ આ વિસ્તારના કોઈ પણ કામ જ્યારે પણ કરે ત્યારે અહીંયાથી હમણાં કહેતા હતા કે ઈમાનદાર કે ઈનામદાર કોઈ ફરક નહીં, સમાજની ચિંતાની જવાબદારી પોતાના માથે લઈને સામાજિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જે લોકો કામ કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય છે એનો પોતાનો જન્મદિવસ હોય તો પણ રક્તદાન શિબિર રાખે, પોતે પણ રક્ત આપે, મિત્રોને પણ અપાવે, એ રીતે પણ સેવાકીય પ્રવૃત્તિ કરે। અહીં કેતનભાઈએ સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટો ખોલાવ્યા, સાથે સાથે 5 સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટો ખોલાવ્યા
સાથે સાથે 5, 2, 1, 2, 3 આ દીકરીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કર્યું, કેમ કે આ ઘરચોટીમાં તમને ભાજપથી મળ્યું છે. વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કેતનભાઈ ઇનામદાર કે જેમના પિતાનો જન્મદિવસ છે અને જન્મદિવસે એમણે પોતે દર વર્ષે કોવિડ મહામારીને કારણે 2-3 વર્ષથી નહોતું આ સમૂહ લગ્નનું આયોજન કર્યું, પણ આ 7મું સમૂહ લગ્નનું આયોજન કેતનભાઈએ કર્યું છે. 591 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન થયું છે. સાથે સાથે આ કાર્યક્રમમાં એટલે કે આ નવદંપતીને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ, શિક્ષણ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી અને કેબિનેટ કક્ષાના મંત્રી, ધારાસભ્ય શ્રી, મેયર શ્રી, સૌ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આજે કેતનભાઈના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે. કેતનભાઈ હંમેશા લોકોના પ્રશ્નો, લોકોને સુવિધા આપવી એ હંમેશા ચિંતા કરતા હોય છે. આજે પણ કોવિડ મહામારી નથી એટલે પોતાનો જિલ્લો છોડીને બહારના જિલ્લાથી પણ જે દીકરી દીકરાઓ આવ્યા છે અને એમના સમૂહ લગ્નમાં એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, એ બધાનું રજીસ્ટ્રેશન કરીને આજે 591 દીકરીઓનું આજે સમૂહ લગ્ન કર્યા છે. દીકરીઓને આશીર્વાદ આપું છું. તેમના જીવનમાં બંને જણ પાન છોડ સાથે બંને નવદંપતિ જીવનમાં આગળ વધે તેવા પણ આશીર્વાદ, સ્વામીજીની કૃપા આ નવ જોડા પર વરસે એવી પણ સ્વામીજીને પ્રાર્થના. કેતનભાઈને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ શુભેચ્છા. ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર એમના પિતાના સ્મરણમાં આજે એમના પિતાનો જન્મદિવસ હોવાથી એના સ્મરણમાં 578 જોડાઓનું આજે સમૂહ લગ્ન કર્યું છે. સમૂહ લગ્ન દ્વારા એક મેસેજ સમાજને એ પણ આપવા માંગે છે કે અલગ અલગ લગ્નો કરે અને ખૂબ મોટા ખર્ચાઓ થાય અને એક માતા પિતાઓને બહેનોને ખૂબ ચિંતા રહેતી હોય પોતાના દીકરીઓની લગ્ન કરવાની અને સુમેર પણ પાર પડવાની પણ ખૂબ તકલીફ પડતી હોય ત્યારે આવા સમૂહ લગ્ન એક ઉત્તમ ઉદાહરણ હોય છે, જેથી સમાજમાં એક મેસેજ જાય કે ભાઈ આવી રીતે સમૂહ લગ્ન કરીએ તો જે લગ્નના ખર્ચા એથી બચી શકે. સાથે સાથે આજે સુકન્યા સમૃદ્ધિ યોજના એને પણ 1000 બેંકના ખાતા ખોલાવી આપ્યા છે અને એના દ્વારા પણ દીકરીઓ ભણી શકે, સશક્ત થઈ શકે, એમનું જીવન સારી રીતે જીવી શકે, પગભર થઈ શકે એના માટેની ચિંતા કરીને આજે લગભગ 1000 જેવા ખાતા પણ ખોલી આપ્યા છે. અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન. બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.